ભાજપ સંગઠન પર્વ અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લાના કાર્યક્રમોની કાર્યશાળા પ્રવેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળી હતી. ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે ભરૂચ નર્મદા જિલ્લા ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરોની કાર્યશાળામાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સંગઠન લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે તેઓએ ભાજપના આંતરિક લોકશાહી હોવાનું જણાવી કુશળતા અને ક્ષમતા જોઈને કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવે છે, જ્યારે કોંગ્રેસમાં વંશ પરંપરાગત જવાબદારી સોંપાતી હોવાનો કટાક્ષ કરી કોંગ્રેસ ઉંદર બિલાડીની રમત રમે છે તેમ પણ કહ્યું હતું. આ કાર્યશાળામાં ભરૂચ નર્મદા જિલ્લાના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓ જેનામાં ક્ષમતા છે, સંગઠનનું કામ કરવાની જેમનામાં આવડત છે, કુશળતા છે, એ પ્રમાણેની કામની વહેંચણી વંશ પરંપરાગત રીતે નહીં, એ પ્રકારની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે વાતાવરણ દેશમાં બન્યું છે, અમિતભાઈના નેતૃત્વમાં વાતાવરણ બન્યું છે, એને વધારેમાં વધારે એક લોકમત અને લોકમાનસ એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જોડાય, મને આનંદ છે કે રાજ્યની અંદર ખૂબ લોકો એ વિચાર સાથે બૂથમાં પણ જોડાયા છે. બૂથ સમિતિ એ હવે આવતા મહિને શરૂ થવાની છે, મંડળ સમિતિઓ એટલે કે મંડળના પ્રમુખોની રચના થવાની છે, જિલ્લાના પ્રમુખો એમની પણ રચના નવેમ્બરમાં થવાની છે. આ પ્રકારે આંતરિક લોકશાહીના ભાગરૂપે સંગઠન પર્વની સંરચના એમની કામગીરીના ભાગરૂપે અહીંયા કાર્યશાળા પૂરી થઈ છે. એક પછી એક એમના કૌભાંડો બહાર આવી રહ્યા છે, કે ચાહે ચિદમ્બરમ હોય, હજી તો નોટિસને સમન્સ એટલે વિશેષ નહીં કહી શકું, પણ એ નીકળ્યો છે, ઈડીએ કાઢ્યો છે, એજન્સી એ સ્વાયત્ત એજન્સી છે, એનો અર્થ જ એવો થાય છે કે દાળમાં કંઈ કાળું છે. માત્ર સત્તાનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે ઘર ભરવા માટે કર્યો છે. નરેન્દ્રભાઈ કહ્યું છે કે એમણે બધાએ દેશને લૂંટ્યો છે, એ દેશ લૂંટનારાઓએ જેલમાં જવું પડશે. અને મને એવું લાગે છે કે પારદર્શક પ્રામાણિકતાથી સરકાર ઈચ્છાશક્તિવાળી હોય ત્યારે એજન્સીઓ પણ પ્રામાણિકતાથી કામ કરી રહી છે, કાયદો કાયદાનું કામ કરે છે, જેમણે કંઈ કર્યું હોય છે તો એ ભોગવવું પડશે. પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને જ્યારે જ્યારે એજન્સીઓનો દુરુપયોગ કરીને પરેશાન કર્યા છે ત્યારે કોંગ્રેસ હસ્તીથી મારે કહેવું છે કે એજન્સીઓ કોર્ટે એને નિર્દોષ બરી કર્યા છે, જ્યારે આ લોકો કોર્ટમાં પણ ભાવતા નથી એટલે સત્ય સત્ય રહે છે.